સુરતમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા સંક્રમિત વિસ્તારોમાં દુકાનો સહિત બંધ કરાવાઈ હતી. તો પાલનપુર જકાતનાકા વિસ્તારમાં કોરોનાના અધત કહેવાય તેવા કેસો નોંધાતા મનપા દ્વારા દુકાનો બંધ કરાવાઈ હતી. સુરત શહેર અને જિલ્લામાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો કુલ આંક 1,00,000ને પાર કરી જવા પામ્યો છે. તે સુરતના રાંદેર ઝોન વિસ્તારમાં કોરોના વધતા જતા સંક્રમણ અટકાવવા માટે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા શનિવારે કડક નિર્ણયો લેવાઈ રહ્યા છે, ત્યારે આજે શનિવારના રોજ પાલનપુર જકાતનાકા વિસ્તાર સહિત સંપૂર્ણ અડાજણ વિસ્તાર આજે બંધ જોવા મળ્યું હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાને લઈને દુકાનો બંધ કરવામાં આવી હતી, જેને લઈને કેટલાક લોકોના મોઢા પર રોજગાર છીનવી લેવાનો અફસોસ જોવા મળ્યો હતો. આજે જ્યારે G24 ન્યૂઝ ચેનલ ટીમે આ તરફ કેમેરો માર્યો તો પાલનપુર પાટિયા તેમજ જકાતનાકા સહિતના વિસ્તારો બંધ જોવા મળ્યો હતો. બીજી તરફ સુરત મહાનગરપાલિકાને જાણ થઈ હતી કે અનિપાક રોડ, સુરભી ડેરી સહિતનો વિસ્તાર પણ ચાલુ છે, જેને કારણે ત્યાં પણ સવાર સવારમાં મહાનગરપાલિકાનું ધાડે ધાડે ઉતરી આવતા લોકોમાં ભય છવા જવા પામ્યો હતો અને તરત જ ફટાફટ દુકાનો પણ બંધ કરી દેવામાં આવી હતી. એક દુકાનદારના જણાવ્યા અનુસાર અમને 30 તારીખ સુધીનું બંધ રાખવાનો ઓર્ડર આપ્યો છે, હવે અમારી રોજગાર માટે શું કરવું તેવી લોકોની ચિંતા પણ છવાઈ જવા પામી છે. આ સહિત સુરત મહાનગરપાલિકા અનેકો વિસ્તારમાં હાલ પણ જ્યાં જ્યાં સંક્રમણ વધ્યું છે ત્યાં બંધ કરાવવાનો હાલ પ્લાન કરી રહ્યું છે. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા, G24 ન્યૂઝ.